પહેલી પ્રતિક્રિયા આપની સૌથી વહ્યાત જેવા સ્ટેટમેન્ટ રાઈટ આપણે સ્વામીજી છે ગુરુજી છે એટલે આપણું થોડું કંટ્રોલ રાખવાની કોશિશ કરીશ તમે પણ ઇઝ નોટ ફિટ ટુ બી ધેટ બદનામ કરે છે એમના સંપ્રદાયને એમને બદનામ કરી નાખ્યું છે કે આવું એ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે સૌથી પહેલા મારે બે ચીજ કેવી છે એક તો કે મારે બધી બહેનોને મારે બોલાવી છે જે પીરિયડ્સમાં હોય મેન્સ્ટ્રુએશનમાં બધી બહેનો આવે અને આપણે એમને જઈને ખવડાવી આવીએ પહેલો પોઈન્ટ ને બીજો પોઈન્ટ એ કે આપણે બીજું મારે ડોનેશન ભેગું બી ચાલુ કરવાનું છે મેં કારણ કે મારે એમને મેન્ટલ અસાઇલમમાં મોકલવા છે કે જે રીતના આવા સ્ટેટમેન્ટો મારે છે આજની તારીખમાં એવું નથી બોલતી કે આ 21મી સદી છે અરે કોઈ બી સદીમાં હોય આપણે પણ આવા સ્ટેટમેન્ટો વિધાઉટ એની કંઈ કંઈ એમાં કંઈ બેઝ જ નથી ધંગ ધેડા બસ ખાલી બહેનોને દબાવવાની બહેનોને શું કહેવાય કચડવાની બહેનોનું શોષણ કરવાનું આ જ આ લોકો શીખે છે શરમ આવી જોઈએ મારે પહેલાં કેવું છે કે એમની જે સંપ્રદાય છે એમને પહેલાં જ એમને કાઢી મૂકવો જોઈએ સંપ્રદાયે આ સાખણી ના લેવું જોઈએ કે આ સાધુ એમનું નામ બગાડે છે અને પછી અમે કંઈ આડું અવળું બોલશો તો પાછું હમણાંથી પર આવશે કે બેન તમે સંયમ મારો પણ હવે સાહેબ અમે શું સંયમ રાખીએ કોઈ લિમિટ હોય સંયમોની તમે બહેનોની સંયમ તોડી રહ્યા છો તમે બહેનોની જે તમે જે અમે સંત મહારાજોને જે એટલી રિસ્પેક્ટ આપીએ છીએ તમારા લીધે બધા બીજા બધા સંત મહારાજો કલંકિત થઈ રહ્યા છે એટલે સાહેબ મને આટલી રિક્વેસ્ટ છે અને મને બીજી મારી બહેનોને કેવું છે કે મહેરબાની કરીને કોઈ એમને એમના શું કે ભાઈઓને સોરી ભાઈઓને બહેનો બંને બહેનને કારણ કે હું હંમેશા કહું છું કે આ લડત સ્ત્રી પુરુષની નથી આ લડત તો છે બુરાઈની છે તો ભાઈઓને બહેનોને કેવું છે કે અગર બની શકે તો એમને મળો તો એમને હવે આપણે એવું તો ના બોલાય કે જૂતા મારો થપ્પડ મારો પણ એટલીસ્ટ જ્યારે આવું બોલે કોઈ ઉભા રહીને એમને કહો તો કરે કે સાહેબ તમે શું બોલો છો આ તમને નથી શોભતું જી બિલકુલ રુઝાનજી પણ કેમ આ પ્રકારની માનસિકતા કેમ આ પ્રકારના નિવેદનો મનમાં એ લોકો સ્ત્રીને સમજતા શું હશે સી એ લોકો કહું એ લોકોને કંટ્રોલિંગ મેં બીજામાં કહું કે આ ધર્મ આ સો કોલ જે ધર્મવાળા ધર્મનું ચોલા પહેરીને બેસે છે ને એ લોકોને જે સચ્ચાઈ છે જે આપણા આપણી રિલિજન છે પરંપરા છે સાચી વાલી જુઠ્ઠી જુઠ્ઠી વાલી નહીં આ બધી જુઠ્ઠી જુઠ્ઠી વાલી છે તો સાચી વાલી આપણે એને અફોલ્ડ કરવાની છે એમાં અમે ના નથી પાડતા હું પોતે રિલિજિયસ છું ધર્મિસ્ટ છું પણ જે તમે ટ્વિસ્ટ કરો છો તમારા પાવર બતાવવા માટે તમારો ઈગો બતાવવા માટે બહેનોને કંટ્રોલ કરવા માટે અને સાહેબ શરમ આવી જોઈએ કે જે સ્ત્રીઓ તમને જન્મ આપે છે તમે એ સ્ત્રીને આવું કરો ને બીજું કે બધા નાટક કરો કે સ્ત્રી સ્ત્રીને નખ જોઈએ અરે ભાઈ એમાંથી તો પેટમાંથી તમે આવ્યા છો કે બહારથી તો આવ્યા નથી અને સૃષ્ટિ વિરુદ્ધ પેલા કૃત્ય તો તમારે જ શું કહેવડાવો છો સાહેબ તમારે જેટલા સંપ્રદાયમાં ત્યાં બીજે થતા નથી શું કે મોડા ખોલાવો છો સાહેબ ખોટું ખોટું તમારા સંપ્રદાયનું નામ ના બગાડો અને આ જે મેન્ટાલિટી છે સાહેબ અગર તમે નહીં સુધારશો તો બહેનો આવી ભાઈઓ આવીને સુધારાવીને જશે મને હવે એવું લાગે છે જી રુઝાનજી પણ અહીંયા એનાથી પણ વધારે ચોંકાવનારી બાબત એ છે જે આપે કહ્યું કે સાધુ સમાજ આખો અહીંયા બદનામ થઈ રહ્યો છે પરંતુ જે અન્ય સાધુઓ છે તેઓ પોતે પણ બહાર નથી આવી રહ્યા તેઓ પોતે પણ બહાર આવવા જોઈએ જ્યારે સાધુઓ તરફથી આ પ્રકારના નિવેદનો કરવામાં આવે ત્યારે ભાઈ તમે જોશો પોલિટિશિયનમાં બી આમ બધા લડી મળશે પણ જેવું પોતાના ફાયદાનું આવશે એટલે નહીં આવે એવી રીતે અહીંયા ભાઈ ભાઈ એક કે બીજાને ફોન કર્યો એ ભાઈ અપને કોઈ સપોર્ટ દેને કા હે આ બધું દેશી વેળા છે અંદર અંદરની વાત તમને કહું કારણ કે અમારા મિત્રો છે એકબીજાને સપોર્ટ કરે એટલીસ્ટ કહે કે ભાઈ તું અગેન્સ્ટ તો મત બોલ ચૂપ બેઠ સી આમાં કઈ રીતનું બે રીતનું કામ થાય એક તમે અગેન્સ્ટ બોલો તો તમે એમાં એની અગેન્સ્ટ જાઓ એટલે પછી બે સંપ્રદાય ઝઘડે એટલે એ લોકોને બે સંપ્રદાય ઝઘડો નથી તું તેરી ખા મેં મેરી ખાતા હું બરોબર છે એટલે પ્યોર ભાઈ ભાઈ વેળા ચાલી રહ્યા છે એટલે બધા સાધુએ મોઢું સીડી નાખ્યું સીવી નાખ્યું હવે અલ્ટિમેટલી જા પોતાનું જયારે પર્સનલ ઝઘડો આવશે મને યાદ છે આપણા પેલા હમણાં આશારામ બાપુને કંઈક જોગ ઝઘડા થયા હતા ત્યારે બધા પડી કૂદ્યા હતા અંદર કારણ કે એમાં એ લોકોનો રોટલો શેકવાનો હતો આમાં રોટલો શેકવાનો આવતો નથી એમાં ભાઈ ભાઈ વેળા આવે છે એટલે લોકો ભાઈ ભાઈ વેળા કરી રહ્યા છે જી પિયુષજી આપની